નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો. શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસથી હું પટેલ હેતલબેન આજના આ વિડીયોમાં આપ સૌ નાના નાના ભૂલકાઓનો હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ફરીથી કેતન ચિત્રકલા બોલ ચિત્રકલા ગુ સિનિયર કેજી સ્ટાન્ડર્ડ કોનો ધોરણ કયું? સિનિયર કેજીમાં તમે ભણો છો ને. અને આજે આપણે ડ્રોઈંગ વિષય, ડ્રોઈંગ ચિત્રકામમાં આજે આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કેતન ચિત્રકલા બુક લઈ લેવાની રહેશે સ્ટાન્ડર્ડ સિનિયર કેજી. અને આપણે ફરીથી ધોરણ સિનિયર કેજી વિષય ચિત્રકામ ડ્રોઈંગની અંદર આજે આપણે ફરીથી નવું શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ તમારી કેતન ચિત્રકલા બુક, તમારી કેતન ચિત્રકલા બુક છે ને એ કાઢો. એની અંદર પાના નંબર ત્રણ કાઢો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે સૂચના વાંચી લઈએ. અહીં આપેલા પહેલા લંબચોરસમાં વણોળયુક્ત આડી રેખાઓ વચ્ચે દર્શાવ્યા પ્રમાણે લીલો અને લાલ રંગ પૂરો, તથા બીજા લંબચોરસમાં વમળયુક્ત ઊભી રેખાઓ વચ્ચે દર્શાવ્યા પ્રમાણે પીળો, લીલો, વાદળી અને લાલ રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લંબચોરસ વમળયુક્ત રેખાઓ કેવી રીતે દોરાય એ આજે આપણે શીખીશું. અને પછી એની અંદર આપણે રંગ પૂરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ વમળયુક્ત આડી રેખાઓ કેવી રીતે દોરાય એ શીખીએ પ્રથમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લીટીઓ આપેલી છે એ આપણે જોઈ લઈએ પ્રથમ. તો વિદ્યાર્થી મિત્રો, એક ઊભી લીટી આપેલી છે ને, લંબચોરસ દોરવા માટે આપણને પ્રથમ શું જોઈએ? તો પ્રથમ આપણે ઊભી લીટી દોરવી પડે ને, બંને બાજુ ઊભી લીટી દોરવી પડે. પછી બીજા ચિત્રમાં આપેલું છે આડી લીટી. તો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ દોરવા માટે આપણે આડી લીટી પણ દોરવી પડે ને. હવે ત્રીજા ચિત્રમાં આપેલું છે બે ઊભી અને એક આડી લીટી, અને ચોથા ચિત્રમાં આપેલું છે બે આડી લીટીઓ અને ઊભી લીટીઓ, ને આપણે જોઈન્ટ કરીશું તો શું બની જશે? લંબચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, જોયું લંબચોરસ કેવી રીતે બનાવાય? તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બે ઊભી લીટી અને બે આડી લીટી દોરવાથી આપણું લંબચોરસ તૈયાર થઈ જાય. હવે એની અંદર આપણે વમળયુક્ત આડી રેખાઓ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે વળાંકવાળી લીટીઓ તમારી વચ્ચે દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બે ઊભી લીટી, બે આડી લીટી અને વચ્ચે વમળયુક્ત રેખાઓ દોરવાથી આપણો લંબચોરસ અને તૈયાર થઈ જશે, અને વમળયુક્ત આડી રેખાઓ પણ તૈયાર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે લીલો અને લાલ રંગ પૂરવાનો છે. કયો કલર? લીલો. તો પ્રથમ આપણે લીલો કલર પૂરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવી રીતે રંગ પૂરવાનો રહેશે. તમારી બુકની અંદર આપેલું છે ને ચિત્ર, એની અંદર તમારે શું કરવાનું છે? તમારે પણ લીલો કલર પૂરવાનો છે. આવી રીતે તમારે લીલો કલર પૂરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે લીલો કલર પૂરી દીધો છે.
ગોમળયુક્ત આડી રેખાઓની અંદર હવે આપણે લાલ કલર પૂરીશું ચિત્રકલા બુકની અંદર તમારે રંગ પૂરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગોમળયુક્ત રેખાઓની અંદર કયો કલર પૂરવાનો છે અહીં બતાવેલો છે પીળો લીલો વાદળી અને લાલ આ ચાર કલર તમારે આ ઊભી ગોમળયુક્ત રેખાઓની અંદર પૂરવાનો છે અને તમારે આ કૃતિ તૈયાર કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હોમવર્ક જોઈએ હોમવર્કની અંદર તમારી કેતન ચિત્રકલા બુકમાં લંબચોરસમાં જે વમળયુક્ત રેખાઓ આપેલી છે આડી અને ઊભી એ બંને ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે તમારી નોટબુકમાં પણ તમારે લંબચોરસ ચિત્ર દોરવાનું છે અને એમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો રહેશે થેન્ક યુ બાય બાય